નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ ના કરંટ અફેર્સ ના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ સંરક્ષણ પ્રધાન એટલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ની દક્ષિણ કોરિયાની મુલાકાત. તો આ મુલાકાત દરમિયાન ભારતના દક્ષિણ કોરિયા સાથે કેવા કરારો થયા, ઉપરાંત ભારત અને દક્ષિણ કોરિયાના સંબંધો કેવા છે, તે દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. તો તાજેતરમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ તેમના દક્ષિણ કોરિયાના સત્તાવાર પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે તેમના સમકક્ષ જે દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન છે ક્યોંગડૂ સાથે સિઓલની અંદર બે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. હવે શેના લગતા છે કરાર? તો કે તો ડિફેન્સ એજ્યુકેશનને સહયોગ કરવો, ડિફેન્સ ઇક્વિપમેન્ટ કેવી રીતે બનાવી શકાય. આપણે જે આર્મીની અંદર K9 વજ્ર ત્રોપ છે તે પણ આપણે દક્ષિણ કોરિયાની મદદથી બનાવેલી છે અને ભારતની કંપની એલએનટીએ પણ એમાં પોતાનો ફાળો આપેલો છે. તો વધુ આના આગળ વધારો એના માટેના કરારો થયા. ત્યારબાદ નૌકાદળ માટે લોજિસ્ટિકનું વિસ્તરણ કરવામાં આવે કે ભાઈ નૌકાદળને કઈ જરૂરિયાતો ઊભી થતી હોય ત્યાંના નૌકાદળને કે ભારતીય નૌકાદળને, તો એનો વ્યાપ પણ વધારવામાં આવશે. તેમની યાત્રાના છેલ્લા દિવસે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તે સ્થળની મુલાકાત લીધી હતી કે જ્યાં કિમજોંગ ઉન અને મુંજે ઇન વચ્ચે મુલાકાત થઈ હતી. હવે કિમજોંગ ઉન કે જે ઉત્તર કોરિયાના તાનાશાહ કહી શકાય તેના લીડર છે અને મુંજે ઇન કે જે દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ છે, તો આ બંને વડાઓ વચ્ચે જ્યાં મુલાકાત થઈ હતી ત્યાં ડિમિલિટરાઇઝ ઝોન તેની પણ મુલાકાત રાજનાથ સિંહે લીધી હતી. અહીં જે ઇમેજ છે એ તે જ સ્થળની છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે વર્તમાનની અંદર સંબંધો કેવા છે. તો કે ભારત તેની લુક ઇસ્ટ પોલિસી, હવે જીપીએસસી માટે અગત્યનો મુદ્દો લુક ઇસ્ટ પોલિસી, તો ભારત આ પોલિસી દ્વારા પોતાના સંબંધોને પ્રોત્સાહન આપી રહ્યું છે. જ્યારે દક્ષિણ કોરિયાની નવી પોલિસી હોય, નવી દક્ષિણી પોલિસી, તો તેના દ્વારા તે ભારત તરફ આકર્ષાઈ રહ્યું છે. તો આ બંને દેશો પોતપોતાની નીતિઓ અંતર્ગત એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારબાદ દક્ષિણ કોરિયા ભારતને તેના વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદાર એટલે કે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે ઘોષણા કરેલી છે. હવે દક્ષિણ કોરિયા આ અંગેની ઘોષણા એના અમુક એવા સાથી મિત્ર જે દેશો સાથે તેના સારા સંબંધો હોય તેના માટે જ કરતું હોય છે, જેમ કે જાપાન અને અમેરિકા, તો તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તો આ ભારત માટે ખૂબ સારી બાબત કહી શકાય. ત્યારબાદ દક્ષિણ કોરિયા અફઘાનિસ્તાનમાં ભારત સાથેના ત્રિપક્ષીય ધોરણે પ્રોજેક્ટ પણ બનાવી રહ્યું છે. ભારતે અફઘાનિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો રાખેલા છે, ત્યાં ઘણા બધા ડેવલપમેન્ટના કામો કરેલા છે. તો દક્ષિણ કોરિયા હંમેશને માટે ભારતના આ કાર્યનું સમર્થન કરેલું છે અને હવે દક્ષિણ કોરિયા અને ભારત અફઘાનિસ્તાનની અંદર એક પ્રોજેક્ટ પર કામ પણ કરી રહ્યા છે. તો આ વર્તમાનની અંદર ભારત અને દક્ષિણ કોરિયાના ખૂબ સારા એવા સુલેભર્યા સંબંધો છે. ત્યારબાદ આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો કેવા છે. તો ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ થયેલો છે. હવે આ એગ્રીમેન્ટ અંતર્ગત જે ધાતુની વસ્તુ હોય, મેટલની વસ્તુ અથવા તો ધાતુનું જે આદાન પ્રદાન થાય છે, તો એના પર કોઈ ટેક્સ લાગતો નથી. ત્યારબાદ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ટેકનોલોજીના આદાન પ્રદાન માટે ઇન્ડિયા સાઉથ કોરિયા ટેકનોલોજી એક્સચેન્જ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સેન્ટર કઈ જગ્યાએ છે, કદાચ પરીક્ષામાં જો હાર્ડ સવાલ કાઢ્યો તો કાઢી શકાય. તો આ સેન્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. તો નવી દિલ્હીમાં કઈ જગ્યાએ, તો કે નેશનલ સ્મોલ એન્ટરપ્રાઇઝ કોર્પોરેશનનું જે કેમ્પસ છે ત્યાં આ સેન્ટર બનાવવામાં આવેલું છે. ત્યારબાદ કોરિયન બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ અને પ્રસાર ભારતી વચ્ચે પણ કરારો થયેલા છે, જે મુજબ દક્ષિણ કોરિયાની અંદર ભારતની ડીડી ઇન્ડિયા ચેનલ પ્રસારિત કરવામાં આવે છે અને ભારતની અંદર કોરિયન બ્રોડકાસ્ટિંગ ચેનલ પ્રસારિત કરવામાં આવે છે. તો આના માટેના કરારો પણ થોડા સમય પહેલા જ કરવામાં આવેલા હતા. ત્યારબાદ આપણે એના ઐતિહાસિક સંબંધો તરફ આગળ વધીએ. ભારતને દક્ષિણ કોરિયા સાથે ઘણા જૂના ઐતિહાસિક સંબંધો છે. ભાઈ અયોધ્યાની રાજકુમારી સુરીરત્ને કોરિયાના રાજા કિમ સુરો સાથે લગ્ન કર્યા હતા અને ત્યારથી ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના સંબંધો ચાલ્યા આવ્યા છે. ઉપરાંત બૌદ્ધ ધર્મ કે જેનો ઉદ્ભવ ભારતમાં થયો છે પરંતુ તેનો પ્રસાર ચીન, જાપાન વગેરે કોરિયાની અંદર ફેલાયો છે, તો તે દેશમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે ભારતના જે બૌદ્ધ શિક્ષણ કેન્દ્રો હોય ત્યાં આવતા હતા. તો આમ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ઐતિહાસિક સંબંધોની ફેરિસ પણ ઘણી લાંબી છે. ઘણા વર્ષોથી બંને વચ્ચે ખૂબ સારા એવા સંબંધો હતા. તો આ આખી બાબત હતી રાજનાથ સિંહની દક્ષિણ કોરિયાની મુલાકાત વિશે તથા તે દરમિયાન થયેલા કરારો વિશે. જો આપના વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.